સલામ આલેકુમ વિદ્યાર્થી મિત્રો, ભરતીના જે પ્રાપ્તિસ્થાનો છે તેમાં આંતરિક પ્રાપ્તિસ્થાનોની આપણે અગાઉના વિડીયોમાં ચર્ચા કરી. આજે આપણે તેના બાહ્ય પ્રાપ્તિસ્થાનો વિશે ચર્ચા કરીશું. તો બાહ્ય પ્રાપ્તિસ્થાનોમાં નંબર એક, જાહેરાત દ્વારા અસરકારક ભરતી માટે આ શ્રેષ્ઠ પદ્ધતિ છે. વર્તમાન પત્રો, ધંધાકીય સામયિકો કે વિશિષ્ટ વ્યવસાય માટેના સામયિકોમાં જાહેરાત દ્વારા અરજીઓ મંગાવવામાં આવે છે. આ ઉપરાંત ટેલિવિઝન, ઇન્ટરનેટ અને વેબસાઇટ પર જાહેરાત કરીને પણ ઓનલાઈન અરજીઓ મેળવવામાં આવે છે. એટલે કે જાહેરાત દ્વારા જે કર્મચારીઓની ભરતી કરવી તે હાલમાં શ્રેષ્ઠ પદ્ધતિ છે. વર્તમાન પત્રો હોય, વિશિષ્ટ પ્રકારના સામયિકો હોય, ટેલિવિઝન, ઇન્ટરનેટ વગેરે જેવી જે અત્યારે સાધનો છે તેના દ્વારા આપણે જાહેરાત આપી અને અરજીઓ મંગાવી શકીએ છીએ દૂર દૂરથી, અને તેમાંથી કર્મચારીની ભરતી કરી શકીએ છીએ. બે, રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા સરકારી અને ખાનગી રોજગાર વિનિમય સંસ્થાઓ નોકરી શોધતા ઉમેદવારનું નામ, સરનામું, શૈક્ષણિક લાયકાત, અનુભવ અને કૌશલ્યો જેવી બાબતોની નોંધણી કરી યાદી તૈયાર કરે છે. જે એકમો આ સંસ્થાની સેવા માંગે તેમને જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોની યાદી મોકલવામાં આવે છે અને તેમાંથી યોગ્ય ઉમેદવારની પસંદગી કરી શકાય છે. એટલે કે જે રોજગાર વિનિમય કચેરીઓ છે તે અલગ અલગ પ્રકારના ઉમેદવારો છે, એમના નામ, સરનામા, તેમની શૈક્ષણિક લાયકાતો, અનુભવ, આ તમામ બાબતોની નોંધ કરી એક યાદી તૈયાર કરે છે અને જે તે સંસ્થાને જે તે ઉમેદવારની જરૂર પડે તે પ્રકારની યાદી આ જે કચેરીઓ છે તે મોકલાવે છે અને તેમાંથી તેઓ યોગ્ય ઉમેદવારની પસંદગી કરી શકે છે. ત્રણ, શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વર્તમાન સમયમાં ઘણા બધા ધંધાકીય એકમો આ પદ્ધતિથી ભરતી કરે છે. વ્યવસાયિક શિક્ષણ આપતી સંસ્થાઓ, કોલેજો અને યુનિવર્સિટીનો સંપર્ક કરી તેમાં વેપાર તૈયાર થતા વિદ્યાર્થીઓની સીધી ભરતી કરવામાં આવે છે. એટલે કે હાલમાં આપણે જોઈએ છીએ કે ભાઈ IIM, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, એ જ રીતે IIT, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, આ બધી જે શૈક્ષણિક સંસ્થાઓ છે તેમનામાંથી આપણે ધંધાકીય એકમો જરૂરિયાત પ્રમાણે સીધી ભરતી કરી શકે છે. ચાર, મજૂર સંઘો દ્વારા. મજૂર સંઘો ધંધાકીય એકમના કામદાર સભ્યોની નોંધણી કરતા હોય છે. ક્યારેક ધંધાકીય એકમમાં કામ ઓછું થતા અથવા અન્ય કારણોસર કર્મચારીઓને છૂટા કરવામાં આવે છે. તેવી જ રીતે કામમાં વધારો થતાં મજૂર સંઘોની મદદથી આવા કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે. કારણ કે જે મજૂર સંઘો છે તે કામ કરતા કર્મચારીઓની એક યાદી પોતાની પાસે તૈયાર રાખતા હોય છે. કેટલીક વાર ધંધાકીય એકમમાં મંદીનો માહોલ હોય તો કર્મચારીને છૂટા કરવા પડતા હોય છે, તો કેટલીક વખત તેજીનો માહોલ હોય તો કર્મચારીની જરૂરિયાત ઊભી થાય, તો આવા મજૂર સંઘો દ્વારા પણ આપણે કર્મચારીની ભરતી કરી શકીએ છીએ. પાંચ, ઠેકેદાર દ્વારા. આ પદ્ધતિમાં ઠેકેદારો કામદારો પૂરા પાડવાની જવાબદારી સ્વીકારે છે. અહીં ધંધાકીય એકમ અને ઠેકેદાર વચ્ચે કામદારો પૂરા પાડવાનો એક કરાર થાય છે. ઠેકેદાર જુદા જુદા કામના કામદારોના સંપર્કમાં રહે છે. ધંધાકીય એકમનો જરૂર પડે ત્યારે વ્યાજબી દરે કામદારોથી પૂરા પાડે છે. એટલે કે જે ઠેકેદાર છે એ અલગ અલગ પ્રકારના કામદારોના સતત સંપર્કમાં રહી તેમનું એક યાદી પોતાની પાસે રાખતા હોય છે અને ધંધાકીય એકમને જ્યારે જરૂર પડે ત્યારે જે પ્રમાણના કર્મચારીની જરૂર હોય તે પ્રમાણે કામદારો પૂરો પાડવાની જવાબદારી ઠેકેદાર સ્વીકારતો હોય છે, તે પ્રમાણે ભરતી કરી શકાય છે. છ, દ્વાર પર ભરતી, એટલે કે ગેટ પર ભરતી. ધંધાકીય એકમ કે સંસ્થાના દરવાજે કામ અંગેની જાણકારી દર્શાવતું બોર્ડ મૂકીને કર્મચારીઓ મેળવી શકાય છે. એટલે કે જ્યારે ધંધાકીય એકમમાં કર્મચારીની જરૂરિયાત ઊભી થાય તો તે પોતાનો દ્વાર, એટલે કે જે ગેટ હોય એ ગેટ પર એક બુલેટિન બોર્ડ પર નોંધ લખીને કે કર્મચારીની ભરતી કરી શકે છે. અને સાત, આધુનિક પદ્ધતિ. વર્તમાન સમયમાં ઇન્ટરનેટના ઉપયોગ દ્વારા કર્મચારીઓ મેળવી શકાય છે. જુદી જુદી એજન્સીઓ પોતાની વેબસાઇટ પર સંભવિત ઉમેદવારોની જરૂરી વિગતો નોંધે છે. ધંધાકીય એકમમાં જગ્યા ઊભી થાય ત્યારે આ એજન્સીઓ અથવા એકમ તેનો ઉપયોગ કરી યોગ્ય ઉમેદવાર મેળવી શકે છે. હાલમાં આપણે જોઈએ છીએ કે ઇન્ટરનેટનો યુગ છે, ઇન્ટરનેટનો જમાનો છે, ઘણા બધા લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હોય છે. તો ઇન્ટરનેટના માધ્યમથી જુદી જુદી એજન્સીઓ જે સંભવિત ઉમેદવારો હોય તેમની એક વિગતો મંગાવી એક યાદી પોતાની પાસે રાખે છે અને ધંધાકીય એકમ કે સંસ્થાને જ્યારે કર્મચારી જરૂરિયાત ઊભી થાય તો આ એજન્સીઓ તેમને કર્મચારીઓ પૂરા પાડે છે. સાંકળું.